બાયસેક દ્વારા પ્રસારિત ફિટરટેડના આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણા ગામના લેશનમાં શીખી ગયા કે બોલ્ટ અને નટ શું છે બરાબર એક ફાસ્ટનર છે અને જેની મદદથી આપણે ટેમ્પરરી ફાસ્ટનિંગ કરી શકીએ છીએ આપણે બોલ્ટ અને નટના ઘણો બધો યુઝ કરીને આપણે ઘણા બધા પાર્ટ્સનું ફિટિંગ પણ કરી દીધું છે આપણે પણ આપણા મનમાં એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે જે બોલ્ટ અને નટ છે એની બનાવટ એ કઈ રીતે થતી હશે થતો ને પ્રશ્ન મનમાં કે આ બોલ્ટ કઈ રીતે બનતો હશે કે આ નટનો બનાવટ કઈ રીતે થતી હશે તો કે ગોળ સળિયાની ઉપર વી આકારના ઠેર પાડવામાં આવે છે આટા ગ્રુહ આટા કહીએ કે ગ્રુ પાડેલા હોય છે અને એ જે ગ્રુ છે એનું સેમ મેચિંગ કરીને નટ બનાવવામાં આવે અને બંનેને ફિક્સિંગ કરીને આપણે નટ બોલ્ટ ચઢાવીએ છીએ તો એ પાર્ટ્સને જે આપણને ખાંચા કઈ રીતે પાડી શકશે એના માટે શું કરવામાં આવતું હશે વિદ્યાર્થી મિત્રો સડિયા અને આટા આપેલા છે બારના ભાગના આટા છે એ આટા પાડવા માટે ગોળ સડાની ઉપર આપણે માગો ગોળસરિયામાં થોડા આટા પાડીએ તો એના માટે જે ટૂલ્સ છે એને આપણે કહે છે ડાય અને ડાય એ એક પીસ છે એને બીજા ફિક્સરની અંદર ફિક્સ કરવામાં આવે છે એના આપણે કહે છે ડાય સ્ટોક આજનું આપણું લેશન છે ડાય અને ડાય સ્ટોક આપણે ડાય સ્ટોકનો ઉપયોગ ગોળ જોબ સળિયાની ઉપર ડાયનો ઉપયોગ શાની વડે કરીએ છીએ આપણે કોઈપણ લોખંડના સળિયા ઉપર બહારના આંટા પાડવા માટે આપણે ડાયનો ઉપયોગ કરીએ છીએ લોખંડના ગોળ સળિયાની ઉપર તમે જોઈશું તો બોલ્ટનો થોડોક આપણે ભાગ જોઈ લઈએ એના માટે આપણે ટેલીટાપનો ઉપયોગ કરીશું આપણે તમને બોલ્ટનો બતાવું છું કે બોલ્ટની પણ આંટા કેવા હોય છે તમે ટેલીટ ઉપર ધ્યાનથી તમે જુઓ તો અહીંયાના ભાગે આની અંદર આ ઘણું ખાંચા પડેલા છે અને આ ખાંચા પાડવા માટે આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એને આપણે કહીએ છીએ ડાય વિદ્યાર્થી મિત્રો આ ડાય એક સામાન્ય ગોળ પીસ છે અહીંયા ઘડીના દિવસે તમને જોવા મળશે આ જ દેખાય છે એને આપણે કહીએ છીએ ડાય બરાબર અને આ વસ્તુની મદદથી તમે ધ્યાનથી જશો તો અંદરના ભાગમાં અહીંયા આગળ ડાયના અંદરના ભાગમાં અહીંયા આગળ ગૃહ આપેલા છે અને આ ગૃહની મદદથી દેખાય છે અહીંયા આગળ આ ગૃહ છે આ બધા ગૃહની અંદર આ ખાંચાની મદદથી આપણે અંદર આંટા પાડી શકીએ છીએ આ જે વસ્તુ છે આ વસ્તુનું મટીરિયલ શું હોય છે આપણે વિદ્યાર્થી મિત્રો જે પણ કટિંગ ટૂલ કરતું હોય છે આ શું કરે છે એક્સટર્નલ થ્રેડિંગ જો આપના સળિયાની ઉપર બહારના ભાગના આંટા પાડે છે તો એ એક્સટર્નલ થ્રેડિંગ કરતી વખતે એ સજાની ઉપરથી મટીયલ કટિંગ કરે છે એટલે કહેવામાં આવે છે કટિંગ ટૂલ એક્સટર્નલ થ્રેડિંગ કટિંગ ટૂલ આની જે મટીરીયલનું કટિંગ કરવાનું હોય તો આપણે જાણીએ છીએ કે સામાન્ય શું બનાવતો હોય છે આપણી કોઈ પણ ધાતુ જે લોખંડનું કટિંગ કરી શકે એમાં શું આવતું હોય છે એચએસએસ હાઈ સ્પીડ સ્ટીલ અને હાઈ કાર્બન સ્ટીલ આ બે ધાતુની મદદથી આપણે લોખંડને કાપી શકીએ છીએ તો આપણે ડાય જે છે એ ડાયને પણ આપણે હાઈ કાર્બન સ્ટીલ અથવા તો એચએસએસમાંથી બનાવવામાં આવેલી હોય છે એને અલગ અલગ આકારના બનાવવામાં આવે છે એને કોઈ વખત ગોળ બનાવીએ કોઈ ચોરસ બનાવતું હોય છે કોઈ હેક્સનો બનાવતું હોય છે વિવિધ પ્રકારના આકારની અંદર આપણે આ નટ બનાવતા હોઈએ છીએ અને એના પરથી જે આપણે જમણા જોયું તમે કે ડાયનો ભાગ હતો એ ડાયનો આકાર અને એના કામ પ્રમાણે એના અલગ અલગ પ્રકાર પાડવામાં આવેલા છે આપણે એના પ્રકાર જોઈશું ડાયના પ્રકાર ડાયના અલગ અલગ પ્રકાર છે પહેલું છે સોલિડ ડાય બીજું છે નામ છે રાઉન્ડ સ્પ્લિટ ડાય એડજસ્ટેબલ ટુ પીસ ડાય ચોથું ડાય નટ ડાય પ્લેટ અને ચેઝર ડાય વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં ચર્ચા કરીશું સોલિડ ડાય સોલિડ ડાય શું છે એને કંઈક ફિગર આપવામાં આવેલી છે આમાં તમે ધ્યાનથી જોશો તો એક ગોળ પેરે ફરી છે આખી આ જે આખો પોર્શન છે એ આખો ગોળ રાઉન્ડ પીસ બનાવાયો છે અને જેની અંદર આ પ્રકારના એક ગુરુ પાડીને અહીંયા જે દેખાય છે આ ભાગ આ ભાગની ઉપર ખાંચા આપેલા છે ટેપની જેમ ઠેર આપેલા છે જેની મદદથી આપણે આંટાને પાડી શકીએ છીએ આ આખો પીસ કેવો છે એક વન પીસ છે જેમાં આપણે કોઈપણ પ્રકારની મૂવમેન્ટ કરી શકતા નથી અને એક જ વખતમાં સળિયાની ઉપર દાળ મૂકીને સીધા આટા પાડી દેવામાં આવે છે એટલા માટેને કહેવામાં છે સોલિડ ડાય આનો આગલો જે પોર્શન છે થોડાક ભાગમાં ટેપર આપવામાં આવે છે જેના કારણે સળિયાની ઉપર એ ઇઝીલી ચડી શકે છે અને એક સરખા બળથી એને આપણે સ્લાઇડ કરીએ છીએ ત્યારે આપણને એક સરખા આંટા જોવા મળે છે એનો મતલબ કે એક જ મોશનની અંદર એક જ પ્રક્રિયા દરમિયાન બોલ્ટની ઉપર એક ધાતુના સળિયાની ઉપર એ એક્સટર્નલ થ્રેડિંગ કરી જાય છે આ તો આપણે પહેલાં જોઈ ડાયનો સોલિડ ડાય બીજો પ્રકાર છે આપણો સ્પ્લિટ ડાય આ ડાયમાં તમે ધ્યાનથી જોવો તો સોલિડ ડાય જેવી જ છે બરાબર પણ એટલા ઉપરના જે પેરીફરીનો ભાગ છે અહીંયાના પોર્સનમાં તમે ધ્યાનથી જોશો તો એણે શું કર્યું છે એક કટ મારેલો છે અને એ કટને કારણે તમે જ્યારે એને ફિટિંગ કરો છો ત્યારે થોડું ઘણું એક્સપાન્શન એ કરી શકે છે કારણ કે આની અંદર પેલી સોલિડ ડાય આપણે જોઈ એમાં શું હતું એક જ વખત માટા પડી જતા હતા પણ એમાં એકદમ ફિનિશિંગ આટા મળી શકતા નથી જ્યારે આ એક ડાઇ એવી છે કે જેમાં આપણે અલગ અલગ મોશન કરીને આપણે એને અલગ અલગ થિકનેસ લઈને એને થોડુંક મોશન સેટિંગ કરીએ છીએ જેના કારણે આ ગેપ છે એ ગેપ થોડી પૂરાય છે અને આનો અંદરનો જે ડાયામીટર છે જે ટેપિંગનો ભાગ છે જેમાં અહીંયા ગૃહ આપેલા છે એ ગ્રુનો ભાગ થોડોક થોડોક ભાગમાં કોન્ટ્રાસ્ટ થાય છે થોડોક ભાગ સંકોચાય છે અને જેના કારણે આપણે ડેફની ઊંડાઈ વારાફરતી લઈ શકીએ છીએ એટલે નામ છે એનું એડજસ્ટેબલ સોરી સ્પ્લિટ ટુ પીસ ડાય સ્પ્લિટ ડાય એટલે કે આ જે પોર્શન છે આ પોર્શનમાં શું આપ્યું છે કટ માર્યો છે કટ એટલે કે સ્પ્લિટ એક ભાગમાં કટ માર્યો છે એટલે આપણે કહીએ છીએ સ્પ્લિટ ડાય આ ડાયનું આપણે લાઈવ ડેમો પણ જોઈ શકીએ છીએ ટેલિસ્કોપની મદદથી આપણે જોઈ શકીશું આ જે ડાય છે અહીંયા આગળ તમે ધ્યાનથી જોશો દેખાય છે ડાયને અંદરના ભાગમાં અહીંયા ગ્રુ છે અને અહીંયા ઘડી કટ મારેલો છે અને આ કટની સાથે આજુબાજુના ભાગમાં અહીંયા અને અહીંયા આ બે જગ્યા પર ખાડા આપેલા છે જ્યારે આ ખાડાના દબાવીએ છે એમ કરીને વોલ્ટની મદદથી ત્યાં શું થશે આ જે કટવાળો ભાગ છે એ ભાગ શું થશે સંકોચાશે અને જેને કારણે આ અંદરનો જે ભાગ છે એ ભાગ શું થશે નાનો થશે એટલે કે આપણને ડેફની પૂરેપૂરી ઊંડાઈ મળી શકે છે આ હતી સ્પ્લિટ ડાય વિદ્યાર્થી મિત્રો સ્પ્લિટ ડાયને એટલે આપણે બનાવવામાં આવી છે કે એને કટ મારી દીધો છે ઉપરથી એટલે આપણે એનું થોડોક ભાગને આપણે કોન્ટ્રાસ્ટ કરી શકીએ છીએ એની અંદર સ્ક્રૂની મદદથી તમે જોશો તો આ એક એનો સ્ટોક આ પીસ આપેલો છે ડાય સ્ટોક જેને કહી શકાય જેની અંદર આ પીસને બેસાડવામાં આવે છે અને આજુબાજુમાં તમે જાણીએ તો બેક સ્ક્રૂ આપેલા છે બરાબર અને બંને સ્ક્રૂને જ્યારે ફિટિંગ કરીએ છીએ ત્યારે આ ડાય આખી અંદરથી સંકોચાય છે અને આ જો પોષણ નાનો બની જાય છે જેના કારણે આપણે વ્યવસ્થિત એની ઊંડાઈ આપણે લઈ શકીએ છીએ ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો સ્પ્લિટ ડાય હવે આપણે ત્રીજા પ્રકાર પર જઈશું ત્રીજો પ્રકાર છે આપણો એડજસ્ટેબલ ટુ પીસ ડાય એડજસ્ટેબલ ટુ પીસ ડાય આ પ્રકારની ડાય આપણે અગાઉ જે જોયું સોલિડ ડાય અને સ્પ્લિટ ડાય સોલિડ ડાય તમે જોયું તો એકમાં કોઈ પણ જાતનો કટ આપવામાં આવેલો હતો નહીં જ્યારે સ્પ્લિટ ડાયની અંદર આપણે ખાચો આપેલો હતો અને એમાં સ્લાઇડલી મોશન કરી શકતા હતા પણ જ્યારે મોટી મોટી સાઇઝના બોલ્ટને આંટા પાડવાના હોય ત્યારે આ પ્રકારની ડાયનો આપણે ઉપયોગ કરી શકતા નથી આ પ્રકારની ડાય શું થાય છે કે જ્યારે નાના નાના બોલ્ટ હોય એવા બોલ્ટના આપણે આંટા બહાર પાડી શકીએ છીએ તો એના માટે તમે લોકો પ્લમ્બરને જોયો છે આપણા ઘરે જ્યારે નાનું ફિટિંગ કરવા આવે છે બરાબર ત્યારે આંટા પાડવા એ પાઇપની ઉપરના ભાગે આંટા પાડે છે અને એ શું કરે છે એની પાસે એક મોટો ડાય સ્ટોક હોય છે એની અંદર બે છૂટા પીસ લે છે અને બંને પીસની અંદર મૂકીને બોલ્ટની મદદથી ફિટિંગ કરી દે છે એને આપણે કહે છે ટુ પીસ ડાય એડજસ્ટેબલ ટુ પીસ ડાય એની અંદર બે પીસ હોય છે અને બંનેની અંદર બ્લોકમાં મૂકીને આજુબાજુથી બે બોલ્ટ આપેલો છે અને બોલ્ટની મદદથી આપણે ટાઈટ કરી શકીએ છીએ આ ડાયની અંદર બે પીસ મૂકીને ફિટિંગ કરી દે શું કહેવામાં આવે છે એડજસ્ટેબલ ટુ પીસ ડાય આપણો ચોથો પ્રકાર છે ડાય નટ જ્યારે વિદ્યાર્થી મિત્રો તમારે એકદમ નાના નાના બોલ્ટ્સની અંદર આંટા પાડવાના હોય લગભગ બેથી ત્રણ મિલીમીટરના બોલ્ટ હોય છે અને એવામાં આંટા પાડવાના હોય ત્યારે આપણે ડાય ડાય સ્ટોક વગરનો ઉપયોગ કરતા નથી સીધો જ આંટાની ઉપર નટ ચલાવી દઈએ છીએ અને એક પ્રકારના આપણને આંટા જોવા મળે છે તમે પ્રયોગ કરી પણ જોશો તમે સળિયાની ઉપર એક નટને મૂકીને ચડાવો ગોળ ગોળ એટલે એક સ્પાયરલ શેપ તમને જોવા મળે છે બરાબર અને એ શું બને છે આંટા બને છે પણ એ આંટા આપણે અંદર ઘૃ નથી બની શકા કેમ કારણ કે એનું જે મટિરિયલ હતું એટલું હાર્ડનિંગ નહીં હતું અને એમાં કટિંગ ટીથ પણ હતા નહીં પણ જો એ જ જગ્યા ઉપર આપણે એને હાર્ડનિંગ કરીને એને કટિંગ ટીથ જો છે બનાવી દઈએ અને પછી એ નટને ઉપર ચઢાવીએ તો શું કશે ગોળ ગોળ ખાંચા પાડીને મટીરિયલ કટિંગ કરીને જતું રહેશે અને એટલા ભાગમાં આપણને આંટા જોવા મળશે આ જે પ્રકાર છે આપણો ડાય નટ અને નામ જ છે નટ એટલે કે એક નટના શેપમાં જોવા મળે છે આપણને ફિગરમાં જોઈશું આપણે તો અહીંયા આગળ તમે જોવા મળે છે આ કે હેક્ઝાગોન નટ છે અને એક સ્ક્વેર નટ છે પણ અંદરના ભાગમાં જે આપણે નટની અંદર જે સીધા આંટા આવે છે એવું આંટા આપવામાં આવેલા નથી એમાં શું આપવામાં આવ્યું છે ખાંચાવાળી એક હા એ શું છે કટિંગ ટીચ છે અહીંયા એક પ્રમાણે અહીંયા પણ કટિંગ ટીચ છે બરાબર તો આ સળિયાની ઉપર સીધી જ આ નટને ચડાવી દેવામાં આવે છે અને સ્પેનરની મદદથી આ નટને ગોળ ગોળ ફેરવવામાં આવે છે સ્પેનરની મદદ ફેરવાનો એટલા માટે શું હોય આ શેપ આપ્યો છે કે આ તો હેક્ઝાગોનલ શેપ લઈ લો કે આનો સ્ક્વેર શેપ લઈ લો બરાબર અને પછી ધીમે ધીમે આ નટને ચડાવીશ ઉપર એટલે આનો જે પોર્શન છે આ પોર્શનને કારણે ધાતુના શેરાની ઉપર આટા પડી શકે છે બોલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ કોઈ સ્ટોકની જરૂર પડતી નથી એટલે શું કહે છે કે સીધો ફિક્સરનો ઉપયોગ કરીએ છીએ આપણે સીધો સ્પેનરનો જ ઉપયોગ કરીએ છીએ આથી આ નટનો ઉપયોગ ક્યારે કરી શકીએ આપણે જ્યારે નાના નાના બોલ્ટની ઉપર આટા પાડવાના હોય એવા સમયે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ અહીંયા તમે ધ્યાનથી જોશો તો આ સ્ક્વેર છે બંને આ વસ્તુ અને આ વસ્તુ બંને કેવું છે સેમ જ છે ફક્ત આનો જે આઉટસ્પોર્શન જે છે એમાં એક્ઝાંગોનલ છે અને આમાં સ્ક્વેર છે એટલે ખાલી ફિક્સરનો ફરક પડે છે કે તમે કયું પાનું લગાવશો એની અંદર બરાબર પણ આ નટથી પાટા પાડવા હોય તો સીધા સડિયાની ઉપર આ નટને ચડાવવામાં આવે છે અને સ્પેનરની મદદથી આ હોય કે આ હોય બંને નટને આપણે ગોળ ગોળ ફેરવીએ છીએ અને એના મદદથી અંદરના ભાગમાં જે કેરોલ છે અંદરના ભાગમાં શું આપ્યું છે ત્રણ ચાર ખાંચા આપેલા છે અને એની અંદર આ તીઠ આપેલા છે ધ્યાન દીધું તો આ ટીઠ છે એ તીઠની મદદથી આપણે આટા પાડી શકીએ છીએ આની મદદથી આપણે નાના નાના બોલ્ટ હોય એમાં આટા પાડી શકીએ છીએ સામાન્ય રીતે તમે જ્યારે કોઈ બોલ્ટ ખોલો છો અને એ બોલ્ટની ઉપરના આંટા થોડાક ભાગમાં ચવાઈ ગયા હોય તો એવા આટાને ફરી ફિનિશિંગ કરવું હોય તો એ જગ્યા ઉપર પણ આપણે આ નટને ચઢાવીને એ નટને આપણે ફરીથી સેટિંગ કરીને આપણે આટા પાડી શકીએ છીએ નવા આટા તો નહીં પાડતા પણ એ આટાનું થોડુંક સેફ પાછો ફરીથી આપણે મેળવી શકીએ છીએ એના પછીનો પ્રકાર છે ડાય પ્લેટ વિદ્યાર્થી મિત્રો ડાય પ્લેટ એની અંદર બી એક સેમ ટુ પીસ ડાય જેવું જ છે પરંતુ જરા બહુ નાના નાના બોલ્ટ આવી જાય દાખલા ચશ્માના બોલ્ટ હોય છે ને એવા નાના બોલ્ટ હોય છે ને એની અંદર આપણે જરા આટા પાડવાનો હોય તો આપણે શું કહે છે નાનીને પતલી ત્રણ એમની પ્લેટનો યુઝ કરે છે અને એ બે પ્લેટને આપણે અંદર બ્લોકમાં મૂકીને એની મદદથી આપણે આંટા પાડતા હોઈએ છીએ એમ શેપ જે છે એ પ્લેટ જેવો છે તમે એમએસ ફ્લેટ તમે જોઈ છે જોવો છે ને એમએસ ફ્લેટ બસ એ ટાઈપની જે ફ્લેટની અંદર અંદરના ભાગમાં એની ઉપર નાના નાના એક કે ત્રણ ખાંચા આપેલા હોય છે અને એ ખાંચાની મદદથી આપણે જ્યારે એની પરિરની ઉપર ફિટ કરીએ છીએ અને પછી એને ફેરવીએ છીએ ત્યારે એ આંટા પાડી શકે છે એનું નામ એટલા માટે આપણું ડાય પ્લેટ કે એ પ્લેટના શેપમાં જોવા મળે છે એટલે આપણે કહીએ છીએ ડાય પ્લેટ સમજીએ એના પછીનો પ્રકાર છે આપણો ચેઝર ડાય વિદ્યાર્થી મિત્રો ચેઝર ડાય એક મશીનની ઉપર ઓપર થતી ડાય છે એનો આપણે હેન્ડથી યુઝ કરતા નથી અત્યાર સુધી આપણે ડાય જોઈ એ બધી કેવી હતી આપણો હેન્ડ યુઝ હતો આપણે હાથથી ફેરવીએ તો આ જે ડાય ફરતી હતી એની જાતે ફરતી નથી અને જ્યારે હાથથી ફેરવી એને ડાય પાક પછી ડાય સ્ટોકની મદદથી ફેરવીએ કે સ્પેનરની મદદ ફેરવીએ પણ તમે જો એને કોઈ મોશન નહીં આપો ત્યાં સુધી એ ડાય કેવી રીતે ફિક્સ રહે છે જ્યારે ચેઝર ડાય જે છે એ મશીનની ઉપર ઓપરેટ થાય છે અને જ્યારે માસ પ્રદર્શન થતું હોય અને અસંખ્ય આળો આટા પાડવાનો હોય એવી જગ્યા પર આપણે ચેઝર ડાયનો બી ઉપયોગ કરતા હોઈએ છીએ ચેઝર ડાય એ મશીન ડાય છે એને મશીનના ફિટ કરીને એને આટા પાડવામાં આવે છે આ હતું આપણા ડાય અને ડાય શું કામ હતું ડાયના કેટલા પ્રકાર છે એ વિશે આપણે ચર્ચા કરી ગયા